नमस्ते मित्रों, धोरण 10 ની અંદર એક પ્રશ્ન આવે છે. પ્રાકૃતિક સંખ્યા n માટે સંખ્યા 6 ની n ઘાતનો છેલ્લો અંક 5 હોઈ શકે, કારણ આપો. તો લોજિકલી વિચારો તો ખબર પડી જાય કે 6 ની n ઘાતનો છેલ્લો અંક 5 હોઈ શકે નહીં, એટલે ના. હવે એના માટે કેવી રીતે વિચારવું? ધારો કે ખ્યાલ નહીં આવતો હોય તો આ જુઓ. અહીંયા 6 ની n ઘાત એટલે 6 ની n ની કિંમત વારાફરતી મૂકો તો 6 ની 1 ઘાત મૂકો તો 6 થાય, 6 ની 2 ઘાત મૂકો તો 36 થાય, 6 ની 3 ઘાતાંક મૂકો તો 216 થાય અને 6 ની 4 ઘાતાંક મૂકો તો 1296 થાય. એટલે છેલ્લો આંકડો કયો આવે છે? એની અંદર 6 આવે છે. એટલે કે 6 ની n ઘાતનો છેલ્લો અંક કોઈ પણ સંજોગોમાં 5 આવવાનો નથી. હવે એનું કારણ આપણે ગણિતની ભાષામાં આપવું હોય તો કેવી રીતે આપી શકીએ? તો 6 ની n ઘાતાંક બરાબર 6 ના તમે અવયવ પાડી દો તો 6 એટલે 2 × 3 અને એની એન ઘાત. હવે આ ગુણાકારના ઘાતાંકનો નિયમ, તો ગુણાકારના ઘાતાંકનો નિયમ 2 ની એન ઘાત × 3 ની એન ઘાત, ખ્યાલ આવે છે કે? તેથી 6 ની એન ઘાતના અવિભાજ્ય અવયવીકરણમાં અવિભાજ્ય અવયવો માત્ર કયા કયા આવે છે? 2 અને 3. આ 2 આવે છે અને 3 આવે છે. આમાં કોઈ પણ જગ્યાએ 5 આવતો નથી. એટલે છેલ્લો અંક 5 ક્યારે આવે? તો આપેલ સંખ્યા માટે તેનો એક અવિભાજ્ય અવયવ 5 હોય તો જ છેલ્લો અંક 5 આવે. આમ છેલ્લો અંક 5 નહીં હોય, છેલ્લો અંક 5 હોવા માટે આપેલ સંખ્યાનો એક અવિભાજ્ય અવયવ 5 હોવો આવશ્યક છે. એટલે આવો પ્રશ્ન પરીક્ષામાં 2 માર્કમાં પૂછાય તો આપણે સરળતાથી લખી શકીએ. ફરી પાછું, પ્રાકૃતિક સંખ્યા n માટે સંખ્યા 6 ની એન ઘાતનો છેલ્લો અંક 5 હોઈ શકે તો સ્પષ્ટ છે ના, કારણ 6 ની એન ઘાત બરાબર 2 × 3 અને આખાની એન ઘાતાંક, ત્યાર પછી બંનેની ઘાત ગુણાકારના ઘાતનો નિયમ લગાવી દેવાનો અને એમાં અવિભાજ્ય અવયવ કયા આવે છે જોઈ લેવાના. તો અવિભાજ્ય અવયવ માત્ર કયા આવે છે? અહીં 2 અને 3. 5 આવતો નથી, માટે છેલ્લો અંક 5 નહીં હોય. આ રીતનો ટૂંકો પ્રશ્ન પણ પૂછાય. ઘણી વખત વિદ્યાર્થીઓ પરીક્ષામાં આવા પ્રશ્નોના જવાબ લખતા નથી, પણ થોડુંક મગજ ચલાવવામાં આવે તો સરળતાથી લખી શકાય અને એના માર્ક આપણે મેળવી શકીએ. થેન્ક યુ.